કોરોનાના સંકટમાં જામનગરના કરિયાણાની દુકાન ધરાવતો યુવા આવ્યો ગરીબોની વહારે. સમગ્ર વિશ્વ કોરોના સંકટમાં ઘેરાયું છે ત્યારે ભારતભરમાં લોકો પોતાની જાતિ ધર્મ ભૂલી એકબીજાની પડખે આવી ઊભા રહેતા જોવા મળી રહ્યા. સમગ્ર વિશ્વ કોરોના સંકટમાં ઘેરાયું છે ત્યારે ભારતભરમાં લોકો પોતાની જાતિ ધર્મ ભૂલી એકબીજાની પડખે આવી ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતના જામનગરમાં આવેલ સત્યાસાઈનગર સોસાયટીમાં કરિયાણાની દુકાન ધરાવનાર યુવા નિકુલ ગઢવી દ્વારા પણ પરિસ્થિતિને જોતા આવા સમયમાં ગરીબોના પ્રશ્નોને ધ્યાનમાં રાખી તેમના પ્રત્યે કંઈક સેવા કરી છૂટવાની ભાવના દ્વારા પોતાની દુકાનમાં લોકોને વેચવા લાવેલ સરસામાનથી જ લોટ ચોખા તેમજ અન્ય સામાન સાથે એક કીટ બનાવી ઢેબા ચોકડી પાછળ આવેલ ગરીબ વર્ગના કામદાર પરિવારોમાં સ્વજાતે જઈ તમામ મહિલાઓને કોરોનાના નિયમોને જાળવી સામાજિક અંતર સાથે આશરે 50 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સમાજસેવિકા શ્રીમતી નીલમબેન શ્રીવાસ્તવ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આવા સમયમાં કોરોના સામે લડવા ઘરમાં મહિલાઓ તેમજ પુરુષો દ્વારા શું પગલાં લેવા અને ખાસ કરી ઘરની બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. અત્રે યાદ રહે કે આ વિસ્તારમાં આશરે 50 કામદારો પરિવાર વર્ગ વસવાટ કરે છે, જેઓ રોજિંદુ કમાઈ અને ખાઈ જીવન વ્યતીત કરે છે. ત્યારે આવા લોકડાઉનના પગલે એકદમ આવી પડેલ મુશ્કેલીમાં પણ આવા યુવાધન દ્વારા એક સામાજિક સેવાભાવી કાર્ય કરી ઉમદા મિસાલ સાબિત કરી છે કે દેશમાં કોઈ પણ મહામારી કે મુશ્કેલી હોય નાનામાં નાનાથી લઈને યુવા વર્ગ સુધી તમામ સાથે છે અને દેશ માટે કોઈ પણ કાર્ય બદલ હંમેશા તત્પર રહેશે તે જોઈ ગર્વ અનુભવી શકાય છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.